આવો આવો, ક્યાં ગયા હતા? કુંભારો મારવા જવાય હતા ને, ક્યાંય ન જવાય, બેઠું રહેવાય ઘરમાં ગોદડું ઓટીને. કાકા તારા બિસ્કુટ ની વાતો કરો, વરસાદ ની વાત કરવી. કઠોર બહુ એ દૂધ નાખવું જોઈએ ને, એ દૂધ નાખવું જોઈએ. ટૂંકમાં આને બિસ્કીટ નું નામ ન દેવાય, મારું તો એવું કહેવાનું. પછી અમે તમને મળવા આવશું. જુલીબેન આવજો, જો લાઈટ કી થાય. પહેલે વિડિયો કો લાઈક કીજીએ, ફિર ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ. કોઈ તરીકા ભીખ માંગને કા? તો વાગી ગયા છે અત્યારે, તો વાગી ગયા છે અત્યારે 7:30 થવા આવ્યા. આજે ઓસરી માં આવત ને તો બધાય વાગી જાય, એટલે ઘર માં લઈ લીધે, થોડા થોડા વાગે તો સારું રહે ને. રામ રામ સીતારામ બધાને. સાંજે હે ને પવન એકલો હતો ને, એટલે ઘડિયાળ પછી ઘર માં લઈ લીધે, ઈશ્વરે ચડી મેં કીધું પડશે તો બધાય વાગી જશે. રામ રામ સીતારામ બધાને. ઓહો, કાલ સાંજે એવો પવન ને ભે આવ્યો, કેવો હે એવો, તો વાવાઝોડા નો નતો આવ્યો, એવો મેં બોલા, સોરી બે પવન આવ્યો, વા બે આવ્યો, વરસાદ બે ભેગા હતા. ભગવાન કરતો હારું કરતો, ભેગા ભેગ બે પાન થી જાળવી જાય, પછી નિરાતે ઉપાધી નહીં ને. હા, અને આજે લગભગ આપણે કેવું વાવાઝોડું, બિપરજોય, બિપરજોય વાવાઝોડું આજે 12 વાગે હે ને ચડી જશે કાઠી, અને જશે કચ્છ પાકિસ્તાન ઘૂમરો મારવા મારી આવશે. કેવું બંદર? જખો બંદર, જખો બંદર છે, ચડી ગયા કાંઠે, લેન્સ લાઈટ કેવું કે કરી છે. કાંઠે ચડી ગયા પછી દિશા નહીં બદલે, જ્યાં સુધી દરિયામાં હે ત્યાં સુધી કંઈ નક્કી નહીં રહે, હજી આપણે અસર તો રહે. અને હું કાલે કુતિયાણ હતો ને, સિંધીનો ભાઈ હે ને દોસ્તાર, ઈ મને કે હતો તો કા હાઈ કે આ બીપર જોઈ વાવાઝોડું હે ને, અમારે બીપર જોઈએ એટલે કે શું થાય ખબર, અમારી ભાષામાં બપોરે જોઈ લે હું, એટલે હતો તો નામ તો જો રાખ્યું હું, કહે ભાઈ આવું સિંધી ભાઈ ની ભાષા રહી ને, એ કે બીપર જોઈએ એટલે અમારામાં એમ થાય કે બપોરે જોઈ લે, આજ બપોરે જોઈ લે હું. અને આ તો બસ હું કાલે સાંજે તો પેટ્રોલ પંપે થી આવ્યો ને, પછી જ મેં દીધ્યું ને, આપણે મસ્ત હે ને, બાપા લપો કાકા ની વાડી ગયા હે, ભરતું અત્યારે નો લેવે તો સારું, ના બીપર જોઈ હે ને, બપોર લપો ખૂટશે થોડી ઘણી અસર તો એની. અને હા, બગસરા તો જવાનું છે જ 18 તારીખે, તો ત્યાં ઘેર નો માહોલ જોઈ આવ્યો ચોમાસાનો, હજી તો લગભગ શેલ બેલ આવી ન હોય, હરિયાળી પણ હોય હજી, પણ ઘૂમરો મારી શું આપણે પાછા જાય, એ ક્યાં વાંધો, ફેર નહીં વાંધો. તારે બુટિયા કેટલી પહેરવા, તોડે પાછો હંચવી નાખી, હજી તો ઓલા દાણા પહેર્યા 6 મહિના છે, તો ખબર હે વિડીયો જોયા કદાચ, બે 6 મહિના થયા દાણા પહેર, ટૂંકમાં અટાણે દાણા પહેર્યા, હજી એમાં હે ને બહુ ઓલો ને વિસા ને પહેર્યા, હજી 2 મહિના પહેરા ને તો પછી ઓલો પડી આવે છે, નો આવે. હાલો તો હવે નીકળીએ બારોબર ને, કાંઈ નહીં બ્લોક પૂરો થઈ ગયા હે, 4 મિનિટ થઈ ગયા, હવે એમાંથી કેટલો ભાગ છે. હું કેમ આ કઈ ઘટે નહીં. અને આપણી જુલી શું કરે? જુલી અને જુલી આપણી આવે 1-2 દિન નું મહેમાન છે, 1-2 દિન માં નહીં લગભગ, તો આ જે જ આવે બપોર પેલા. આ તો આપણી જુલી ની હે ને આજે લેવા આવશે, હવે આપણે અહીંયા નજીક જ દીધી હે, આપણે પેલું કેવું આ કંડોળા થી આગળ ગુરુકૃપા હોટલ હે ને, તો ગુરુકૃપા ના હોટલ ના ઓનર હે ને, એને જ જોતી, તો એ આવશે, થોડા કોઈ માણસ ને મોકલી જઈ આવીએ, અને જુલી ને આપણે લઈ જાય. શું કે નથી, થોડાક દી હાં કરી છે કે નહીં હાં કરી, હેલો બે છે, તો ગાડી સ્લીપ મારી ગઈ છે.
આવ્યો ઝૂલી માંડ પૂગી આવી આ લપટી તો આ તો લીટે લીટા થઈ ગયા. આવો 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 ક્યાં ગયા હતા? કુંભરો મારવા જવાય તને ક્યાંય ન જવાય, બેઠું રહેવાય ઘરમાં ગોદડું ઓટીને સુઈ જવાય. નાસ્તા પાણી કર્યા કે નહીં? અને આ તો એક રેડામાં તો સા ભરાઈ જાય બાપા. તું કે એમાં કેરીયું બેરીયું ખાવટા ઢોળાનું? કાલે કોમેન્ટ બહુ આવ્યું એટલે વિડીયો મૂક્યો ને. અરે કે માહી તો વાતું કર્યું કે મજા આવે કઈ કે ઓલો ગાડે બેહેન નો વાતું કર્યું લગ્ન ની. હા લે અરે સાર અરે પણ મટાણે ગાવે નાખ માં ગાડે બેઠા હોય તાર. હા ઝૂલી કાયમી નો ઝૂલી નો નાતી નો નિયમ કેરીયું નો કેરીયું હે લે. હા હા સેવા સેવા ઝૂલી ને વહીમી લાયક છે ને તને લાયક છે. કેરીયું આવ્યું દાદી ડેલી એકાદી કેરી ખબર આવવાની ઝૂલી ને નાતી નો નિયમ. હા બાકી ડાયરો બેઠો છે લાઈન માં અને કાકા આવ્યા હે અત્યારે. મીરા શું હાલે? વેકેશન ઉપર વેકેશન જો અત્યારે હળેરાટી ઉકળ્યું છે કઈ ઘટે ને એવી પવન ની વરસાદ ની વાત ન કરવી તો થઈ જાય. કેમ કે અત્યારે વાતાવરણ જ એવું છે વરસાદ નું પવન નું અને શું કહે ઝૂલી ઝૂલી એ મસ્ત જમી લીધું એમ. હાલો ક્યાં જાઉં હે? એને ખિસકાય એટલે તો લેપલી લેપરી થાય અને હે ને હવે લટકી થાય ને. હવે તમે એક બે દિવસ ના મહેમાન છો ઝૂલી, પછી અમે તમને મળવા આવશું. ઝૂલી બેન આવજો જો લટકી થાય ને મને ભૂખ લાગ્યો તે ખાઈ લીધું. જો ઝૂલી દેખાય કાં ઝૂલી ઝૂલી હાલો આવજો. ચાલો તો મસ્ત ડુંગરી અને બટેટા નું શાક છે. આજે શાક ની અપડેટ નથી દીધી. નહી કરા ડુંગરા નહી કરી બટેટી બીજું તો હોય ડુંગરા ને બટેટી જોઈ અને રસ નું ભાણું ભર્યું છે. અને જો અહીંયા મસ્ત આપણે દેશી સુલામાં પાપડ શેકાય છે. કાલ આપણે કારેલા ની મોજ માણી હતી બે ટાઈમ કારેલા નું શાક. અને હવે આ બીપર જોઈને રમત ખાલી 5 વાગ્યા સુધી સાંજના 5 વાગ્યા સુધી જો એ કઈ જાળવું કે ડાયર કે રહી જાય ને તો પછી ઉપાધિ નથી. હવે એના વાવાઝોડાના સેન્ટર થી લઈ અને 350 કિલોમીટર ઓલી બાજુ અને 350 કિલોમીટર આ બાજુ એવડો લાંબો એટલે ટોટલ કેટલો થાય? 700 કિલોમીટર નો રાઉન્ડ થાય. હા તો જો મસ્ત હમણાં આરામ કરી અને ઉઠ્યા તો ઘણી વાર લાગે. 3:30 વાગે ઉઠ્યા અને ચા પાણી પીધા અને બાકી જો ઢોર ને બધાને નીણ પૂરો કર્યો અને 12:00 નીકળી એટલે વરસાદ 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 શું કરવું. 12:00 નીકળ્યા છે હું છે ને તો હું નાથી અને હા 3:30 વાગે ઉઠી ચા પાણી પીને બેઠા હતા ને તો વિચાર આવ્યો કે હું કઈક બનાવીએ તો આપણે બે દિવસ થી હું પરિયાણ કરતી હતી. આજે મેં કીધું તલ પાપડી બનાવી નાખીએ તો એવું થયું કે તલ પાપડી તો આપડે ઘણી વખત બનાવી કઈક આપડે નવું બનાવીએ અને નવું ખાઈએ નવું શીખીએ નવું ખાઈએ શીખવા મળે. નવું જો કે દુકાને થી લઈને તો ખાતા જ હોય આપણે પણ ઘરે બનાવીએ તો આપણે શીખવા મળે નવું. તો હા ઈ મજા આવે અને અમે પહેલી વખત ટ્રાય કરી હવે જોઈએ પહેલી વખત બનાવ્યો અને જો સક્સેસ જશે ને તો આપણે શું કહે કે કેમ પાર્લે મોનેકો બ્રિટાનિયા ને છે પેકિંગ આપણે બનાવશું આરગુજુ એવું કે બીજું કઈ આરગુજુ પેકિંગ નું આ આરગુજુ બિસ્કિટ અને બાકી માન બાપા તો જો બેઠા હે નથી લાઈટ કે કઈ બેહાડે તો આજે બિસ્કિટ બનાવવા ખાવા ને કેવાક બનાવે જોઈએ હવે કેવાક બને. આ હરામણ ના હરેવડા જોતા ખરી બીજી ભાઈ નો આવે 2 મિનિટ આવે 2 મિનિટ નતો આવતો 2 મિનિટ આવે 2 મિનિટ નતો આવતો એવું હાલે. અત્યારે થાય તું દીધી હો
હાલો કોઈ નો, હવે કાકા તારે બિસ્કુટ ની વાતો કરો, વરસાદ ની વાતો કરવી. તો આપણે બિસ્કુટ બનાવવા માટે બધી આઈટમ આવી ગઈ છે. આમાં આપણે ઘઉંનો લોટ, આપણે જે રોટલી ઘડતા હોય ને એ ઝીણો લોટ જ લેવાનો. ઘઉંનો લોટ અને રવો બંને અડધું અડધું લેવાનું અને એ પ્રમાણે આપણે ખાંડ લેવાની છે. જેટલો લોટ હોય એટલી ખાંડ નથી લેવાની, એથી થોડીક ઓછી હોય તો હાલે. અને હવે આમાં આવશે આપણે એલસી નાખી શકીએ, તો એલસી અત્યારે હાજરમાં નથી એટલે વાંધો નહીં, હાલશે. અને બાકી જો કાજુ બદામ કટિંગ કરવાના છે અને હમણાં દૂધ અને ખાંડ બે મિક્સ કરી અને એનો આપણે લોટ બાંધવાનો થશે. હું આગળ આગળ બધું પ્રોસેસિંગ તમને બતાવી દઈશ. હા, તો મારું કામ છે કાજુ ખાવાના, બરાબર, કટિંગ કરો, કટિંગ કરો ખાવાના ને બધે ભેગું. હા, તો પહેલા તો છે ને આપણે તેલ નું મોણ નાખવાનું છે અને મસ્ત લોટ મિક્સ કરી અને પછી જો આમાં ખાંડમાં થોડુંક દૂધ નાખ્યું છે એટલે ખાંડ ઓગળી જાય, થોડુંક ગરમ હોય તો સારું દૂધ. હા, તો અડધા મર્યા અને અડધા ખાઈ ગયો અને થોડાક વેચાય પાછા બાપાને દઈ આવ્યો. તમારે બિસ્કિટ ની ગાડી ક્યાં પૂગી? બસ જો આ બધું મિક્સ કરું, કાજુ નાખ્યા, તેલ મૂણ નાખ્યું, હવે આ મિક્સ થઈ જાય ને પછી હમણાં દૂધ ને ખાંડ નો લોટ બાંધી લેવાનો અને જો આપણે છે ને આ પિંડિયા વરી જાય ને એટલું મૂણ નાખવાનું. એવું એવું? હવે એમાં મીઠું નાખવાનું? હા, નખાય, ચટણી નખાય, મીઠું નખાય, હળદર નખાય, મકાણી નખાય, બધું નખાય. અને ખાંડ બહુ આપણે ઓગળવાની જરૂર ના હોય, મિક્સ થઈ જાય એમાં, જેટલી ઓગળે એટલી. હા, ને આપણે એવું લાગે કે દૂધ ને થોડુંક ખાંડ ને વધી ગઈ છે, લોટ ઢીલો થઈ ગયો હોય તો આપણે ઘઉંનો લોટ નાખી શકીએ ઉપરથી, એવું કઈ ના હોય. અને પાણી બિલકુલ એડ કરવાનું ના હોય. કઠોર બહુ કે દૂધ નાખવું જોઈએ ને આમાં? એ દૂધ નાખવું જોઈએ. પહેલી વખત બનાવતા ધીરે ધીરે શીખતા જાય, બનાવતો જાય, બરાબર. ખાંડ હોય ને એટલે આમ કડક થઈ જાય લોટ. ફાઇનલી થોડી ઘણી કાય કરી પણ ફાઇનલી વણાઈ રોટલો બની ગયો. હવે રોટલામાંથી આપણે બિસ્કુટ કાઢવાના છે અને એટલું તો ફાટે, બરાબર ને? એ તો ખાંડ હોય ને. હાલો, તો આ બિસ્કિટ બની ગયા, હવે આમાં ને આપણે લખવાનું છે આ ગુજું. થોડા કાસા થઈ ગયા, ઝાડા કરવાની જરૂર નહીં. ના ના, અરે બિસ્કિટ આવા જ હોય, ભલે તારે હાલ દળીંગા મુકાવવા. બીજા ત્રણ બિસ્કુટ નો વારો લેતા જો. મેં સામું જવા નહીં, તાકાત વાળી બિસ્કિટ ની વાત કરો. મારી મારી થોડી જ નાખે નથી યાર. તો અંદર બાકી ને નથી, નકો નોખા નોખા રાખજો. નો બાકે તો વાંધો ને, નકો પાછા નોખા વાળવા ભારી થઈ પડી. હા, તો અહીં તો બિસ્કિટ નું કામ ચાલુ છે અને ત્યાં સુધી આપણે મસ્ત ચા પી નાખીએ, વાહી ચા 3 વાગ્યાનું. તો હમણાં અહીંયા જો બધા બિસ્કિટ કમ્પ્લીટ બની જાય ને એટલે પછી તરી નાખ, પછી જો જમાવટ. હાલો, તો સરસ મજાના આપણા બિસ્કિટ થઈ ગયા છે, કમ્પ્લીટ વણાઈ ગયા છે. અને હું છે ને કે ભૂલી ગઈ એક વસ્તુ, આપણે છે ને તલ નાખતા ભૂલી ગઈ, લોટ બાંધી હતી ને તૈયા, તો મેં છું ને ઉપરથી છાટી દીધા છે. ગ્લાસેથી મસ્ત ડિઝાઇન પડે છે, તો મેં ટ્રાય કરીને તો બિસ્કુટ છે ને ફાટી જાય, એટલે આપણે ગ્લાસથી ડિઝાઇન કરવા નથી થતી. હું તો ના પાડતી હતી, ડિઝાઇનની કંઈ જરૂર નથી, તો રામ જોઈ સાકુડીએ વરી ગયો છે, આખા પાડે બિસ્કુટ ન ફાટવું જોઈએ. અને જો અહીંયા આપણે ગેસમાંથી બકડીએ મૂકી દીધું છે, હવે તેલ થઈ જાય એટલે ફટાફટ તળી નાખીએ તેલમાં. આ કઈ કંપનીની ડિઝાઇન છે? નોર્મલી લીટા લીટા કરવાના હોય, આમાં આમાં કઈ બી હાથી ઘોડા તો દોરવા ન હોય. અને આડા લીટા કરે પછી ઓલા ઉભા કરે પછી આડા ન કરતા, નકર બિસ્કિટ ના કટકા થઈ જશે. ઓય, નકર એ આડા ઉભા કરે તો પછી વૈસમાં વાજા ઉતે હોય એકલા લખો. હા, એકલો બગડો તો કમ્પ્લીટ ડિઝાઇન થઈ ગયો ને, તો આમાં લખવા બેઠો ને પણ કઈ મેસેજ ન આવ્યો. ના ના, વૈસ ના તે બોલ પેન તો એમનો પહેલા કીધું હતું મોટું બિસ્કુટ બનાવો, એમાં તોય ન થાય પણ આમ આમ સીધી ચાલે, આમ કરે એટલે પાછી લોટ ફેરવા આવતો હોય, સમજી ગઈ. ચાલો, હવે તરવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા બટેટાની ચીપ જેવા દેખાય ને, બટેટાની ચીપ હોય તો જો કે ઓલા વૈશમાં તો ઉછર્યું, એ તો ઉછર્યું સરસ, આથી કઈ વાંધો નહીં. આપણે તો સંશોધન કરીએ ને, પ્રયોગ કરીએ ને, આપણે તો નવું નવું શીખીએ, શીખવા મળ્યું કે ઉખરે પણ. આપણી પાસે કઈ મશીનો તો નથી,
તળેલ, ટૂંકમાં તળેલ પૂરીઓ કે ને મેદાન લોટની પૂરીઓ. વાહ, ના ના, વસ્તુ તો દેખાવમાં સારી છે, ખૂબ જ બિસ્કિટ આવા જ હોય. બિસ્કિટ કે બિસ્કિટ, અરે કડક થાય તો સારું. તારું શું કહેવાનું થાય? તો એને પેલી વાત બિસ્કિટ જ ન આવે. હાલો, તો હવે નાખી ટેસ્ટ કરે. હવે તમારો પ્રતિસાદ જણાવો કે પૂરી છે કે બિસ્કિટ છે. નીચે થઈ જાય, વચમાં થોડાક કુલારી. આપણા ઘરની રેસીપી તો એવી હોય, બરાબર ને? ઘરના બિસ્કુટ જેવા બિસ્કીટ બને. બાકી તો હવે આપણા પાસે તો કઈ મોટા મોટા મશીનો એવા મસાલા ને એ તો હું ભેરવતા હોય, આપણી ખબર. આ ગમે તો આપણું ઓર્ગોનિક કહેવાય ને. વસ્તુ છે કઈક આ રીતની થઈ છે. નહીં, ખરેખર આમ જોવામાં દેખવામાં તો મસ્તી નહીં, પણ ટૂંકમાં આને બિસ્કીટનું નામ ન દેવાય, મારું તો એવું કહેવાનું. અને બિસ્કીટનું નામ ન દે, આને છે ને ગોળ શક્કરપારા કહેવામાં આવે. પણ ઠરે એમ નહીં, ઠરે તો જે આ બિસ્કીટમાં આ વસ્તુ ન હોય, જો આ દેખાય ને આ લોટ એ ન હોય. એને ઉપર નીચે અંદર બધું હરખું જોઈએ. આજે ઉપર આવું પ્લેન ને અંદર આવા ખાડા ખડબા. અને બાકી ખાવાની વાત કરીએ તો બસ નાથી કે એની જેમ શક્કર પારા. અને શું કરવું મળે? ઠાવકોડામ આવ્યો લાગે ને. તારે ખાવું ને પછી તને આપું. બને હું જોવો કામ બન્યું, અમને તો ખબર નથી કે બન્યું. કડક ના થયા, કડક માં દુકાન જેવા ન થાય એમ ખાવામાં ખબર નથી પડતા. બાપા એ વખાણ કર્યા કે ખાવામાં કઈ વાંધો નથી, બાકી કે કડકડિયા હોય કે પોસા હોય કે શું ફેર પડે. નાથી એમ કે ઘણી ઘણી કે દૂધ નો નાખો તો કદાચ કડકડિયા થશે, તો પછી આની પોઝિશન આપણે છે ને નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે કાલે ખબર પડી, એટલે કાલે બ્લોગ બનાવશું ને એમાં વાત કરશું કે આની પોઝિશન શું થઈ ખરેખર. આ તો કમ્પ્લીટ આપણે બિસ્કીટ બનાવી ગયા જોરદાર. આપણે જુલી નું કેતા ભૂલી ગયા, આપણે સવારે વાત કરી ને કે જુલી ને આજે લેવા આવશે. આવા વરસાદ ના ઈ ક્યાંથી આવે? એટલે વરાત જેવું થાય ને તો આવે, બરાબર? એટલે આવશે તો ખરી, પણ વરાત જેવું થાય પછી આવે. હા, એ તો જ્યાં સુધી છે ત્યાં સુધી જ છે. અને એની સાથે હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. આઈ હોપ કે આ બ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો એક લાઈક કરી દેજો, ચેનલ બનાવી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.